તહેવારોને અનુલક્ષી જિલ્લા પોલીસ વડા સહિતના પોલીસ કાફલાએ શહેરની મુખ્ય બજારમાં ફરી ખૂબ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. ઉત્સવીના પર્વને અનુલક્ષી શહેરની મુખ્ય બજારમાં ખરીદીનો માહોલ જામી રહ્યો છે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વડા સહિતના પોલીસ કાફલાએ શહેરની મુખ્ય બજારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. નિરીક્ષણ સાથે બંદોબસ્તમાં રહેલ પોલીસ અધિકારીઓ જવાનોને જરૂરી સૂચના આપી હતી. ભાવનગર શહેરના જૂના બજાર વિસ્તારમાં દિવાળી નિમિત્તે પરંપરાગત રીતે નાગરિકો દ્વારા ખરીદી કરવામાં આવતી હોય છે, જે દિવાળીના 10 દિવસ અગાઉથી જ ખરીદીનો માહોલ ધીમે ધીમે જામતો જતો હોય છે. આવા સંજોગોમાં દિવાળીના 5-6 દિવસ દરમિયાન વાહનો માટેનું પ્રતિબંધિત જાહેરનામું પણ અહીંયા લગાવવામાં આવતું હોય છે. એની પહેલાં પોલીસ અધિકારી અને કર્મચારીઓ મારફતે આ જૂના સોની બજાર વિસ્તાર તથા જે ભાવનગરનો જૂનો બજાર વિસ્તાર છે એમાં આજે ફૂટ પેટ્રોલિંગનું આયોજન રાખવામાં આવેલું છે. આ પ્રકારના ફૂટ પેટ્રોલિંગના લીધે થઈ એરિયા ડોમિનેશનનો પણ એક મેસેજ જાય છે તથા સ્થાનિક નાગરિકો અને વેપારીઓમાં પોલીસની પ્રેઝન્સના લીધે જે સિક્યોરિટીનો ભાવ ઊભો થાય છે એ ખૂબ મહત્ત્વનો છે. કોઈ પણ નાની મોટી અનિચ્છનીય બનાવ બને એવી ઘટનાઓ પોલીસની ફિલ્ડ ઉપર હાજરીથી ટાળી શકાય છે. આવનારા દિવસોમાં પણ ભાવનગર શહેરના અલગ અલગ વિસ્તારો કે જ્યાં દિવાળી નિમિત્તે નાગરિકોની ભીડ વધુ થતી હોય છે ત્યાં મોબાઈલ સ્નેચિંગ, ચેઇન સ્નેચિંગ કે કોઈ પણ પ્રકારની લૂંટ કે છેડતીના બનાવો ન બને એ માટે આ જે ખરીદીનો પીક અવર્સ છે એ સમય દરમિયાન વધુમાં વધુ પોલીસના જવાનો અધિકારીઓ ફિલ્ડ ઉપર રહે એ પ્રકારનું આયોજન હાથ ધરી અને શાંતિ અને સુરક્ષા ભાવનગર સમગ્ર જિલ્લામાં બની રહે એ દિશામાં ભાવનગર જિલ્લા પોલીસ કટિબદ્ધ છે.